प्रणाम, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में तमारू स्वागत छे। धोरण एक विषय कलरव गुजराती, वीडियो त्रण, प्रकरण चार आवरे वरसाद। एमां आगळना आपणे प्रश्नो जोया। हवे प्रश्न 10, कविता वाँचती वखते व र स द अक्षरो तरफ ध्यान आपो। तो ये कविता आपी छे, एमांथी आ चार अक्षर व र स द एनी पर तमारे ध्यान आपवानुं छे। तो ये कविता छे, वादरी वादरी वरस वरस लागी छे बहु तरस तरस, खारा पाणी सागरमां मीठा पाणी गागरमां, भोरा पड़े टपक टपक झीली लइए लपक लपक। तो अँ कविता में वादरी वादरी वरस वरस एटले वादळने चीके छे के हवे तू वरस, लागी छे बहु तरस एटले हवे पाणी नी तरस लागी छे, खारा पाणी सागरमां एटले खारू पाणी सागरमां होय, अने मीठा पाणी गागरमां एटले मीठा पाणी गड़ामां होय, फोड़ा पड़े टपक टपक तो फोड़ा पड़े ने टपक टपक तो फोड़ा पड़े टपक टपक, झीली लईए लपक लपक तो वरसाद आवे त्यारे आपणे हाथ थी फोड़ा पकड़िए छे ने तो झीली लईए लपक लपक। प्रश्न 11, शब्दों बनावो। तो अहीं शब्दों आप्या छे अने नीचे मूळाक्षर आप्या छे, एमांथी आपणे शब्दों बनावाना छे अने आ रीतनुं चोरस खानुं करवानुं छे। तो पहला शब्दो छे वरस, सरस, दरद, वरद, दर, दस, वद, रव अने वस। तो आटला शब्दो छे। तो पहलो शब्द छे वरस, तो एनो तो नमूनो आपेलो ज छे। पछी सरस, तो अहीं वरसना नीचे छे सरस, तो आ रीते चोरस तमारे खानू करवानू छे। पछी छे दरद, तो अहीं त्रीजी लाइन में पहलो शब्द छे द र द, तो आ रीते तमारे पेन्सिल थी चोरस खानू करवानू। पछी छे वरद, तो वरद शब्द छे अहीं चौथी लाइन में वच्चे छे व र द। पछीनो शब्द छे द र, तो अहीं चौथी लाइन में बीजो ज शब्द छे द र। पछी छे द स, तो दस शब्द छेल्ली लाइन में द स। पछी छे व द, तो वद शब्द अहीं तमारे व द, तो वद शब्द अहीं छे, अहीं वद बने अने आ दर शब्द पण अहीं पण बने द र। पछीनो शब्द छे रव, तो रव शब्द अहीं छेल्ली लाइनमां छे रव, अने वस शब्द बीजी લાઇનમાં અહીં વ સ। હવેનો પ્રશ્ન છે પ્રશ્ન 12, મોઢેથી વાંચો। તો અહીં શબ્દો આપ્યા છે તમારે વાંચવાના છે, તો નમ, રાજ, વેર, રેસા, જમ, માન, દેવ, નેક, મગ, ગાન, મીના, મેદ, વન, વાન, રમે, સેજ, જગ, જાન, જમે, શેર। તો આ રીતના શબ્દો તમારે વાંચવાના છે। પ્રશ્ન 13, ટપકા જોડો અને લખો। તો અહીં ટપકા આપેલા છે, ત્રોસી લીટી છે તમારે જોડવાના છે, તો પેન્સિલનો ઉપયોગ કરીને તમારે ટપકા વ્યવસ્થિત રીતે આ રીતે સીધી લાઈન કરવાની છે। તો આ રીતે ટપકા જોડવાના છે, તો આ રીતે ટપકા જોડવાના અને નીચે ત્રણ ખાના આપ્યા છે,
એ ખાનામાં પણ આ રીતે ત્રોસી લાઈન કરવાની છે. તો આ રીતે તમારે ત્રોસી લાઈન બનાવવાની, તો પેન્સિલનો ઉપયોગ કરવાનો અને આ રીતે ત્રોસી લાઈન બનાવવાની છે. એ જ રીતે બાકીના પણ જોડવાના અને નીચે ત્રોસી લાઈન દોરવાની. અહીં પણ એ રીતે છે, ત્રોસી લાઈન આપેલી છે, તમારે નીચે ત્રણ ખાના આપ્યા છે એની અંદર આ રીતે ત્રોસી લાઈન દોરવાની છે. તો બાકીના પણ એ રીતે જ તમારે ત્રોસી લાઈન દોરી દેવાની. અને અહીં આપી છે જુઓ ઊભી લીટી, એ પણ તમારે ટપકા જોડવાના છે. જો તીર આપ્યું છે ત્યાંથી ઉપરથી જોડતું નીચે આવવાનું. તો આ રીતે ટપકા જોડવાના અને નીચે પણ તમારે એ જ રીતે ઊભી લાઈન બનાવવાની છે. તો અહીં આ રીતે તમારી ઊભી લાઈન બનાવવાની. તો આ રીતે ઊભી લાઈન બનાવવાની અને બાકીના પણ એ જ રીતે પૂર્ણ કરી દેવાનું. અહીં પણ એ જ રીતે છે, ઊભી લાઈન આપેલી છે, તો અહીં ત્રણ ખાનાની અંદર તમારે ઊભી લાઈન બનાવવાની છે. તો આ રીતે ઊભી લાઈન બનાવવાની છે, બરાબર. તો બાકીની પણ એ જ રીતે તમારે પૂર્ણ કરી દેવાની. અહીં આપેલું છે વળાંકવાળી લાઈન, તો આ રીતે તમારે ટપકા જોડવાના છે. બાકીના પણ ટપકા એ જ રીતે જોડી દેવાના. અને અહીં તમારે ત્રણ ખાના આપ્યા છે એમાં પણ એ જ રીતે તમારે લાઈન કરવાની છે. તો આ રીતે વળાંકવાળી લાઈન કરવાની અને બાકીની વળાંકવાળી લાઈન પણ તમારે પૂર્ણ કરી દેવાની. અહીં પ્રશ્ન 14 ટપકા જોડો અને લખો. તો અહીં ચિત્ર આપેલું છે, અહીં શબ્દ છે અને શબ્દનો પહેલો મૂળાક્ષર આપેલો છે જે તમારે ટપકા જોડવાના છે. તો આ ચિત્ર છે વહાણ, તો વહાણનો અહીં વ છે. તો તમારે પેન્સિલથી તમારે ધીમે ધીમે આ રીતે વ મૂળાક્ષર ટપકા જોડવાના છે. એ જ રીતે અહીં રકાબી છે, અહીં શબ્દ લખ્યું છે રકાબી, રકાબીનો ર છે. તો એ જ રીતે તમારે પેન્સિલથી ધીરે ધીરે આ રીતે રને ટપકા જોડીને ર બનાવવાનું છે. અહીં જ રીતે અહીં સસલું છે, તો સસલાનો સ, તો અહીં તમારે સના ટપકા જોડીને સ બનાવવાનો છે. તો આ રીતે ધીરે ધીરે તમારે સ બનાવવાનું. એ જ રીતે અહીં દ, તો દડોનું ચિત્ર છે, તો દડાને આ જ રીતે ટપકા જોડવાના છે. એ જ રીતે વેલણ, તો વેલણનો વે છે, તો અહીં વેને આ રીતે પેન્સિલથી તમારે ટપકા જોડવાના છે. એ જ રીતે રેલગાડી, રેલગાડીનો રે છે, તો અહીં તમારે રે આ રીતે જોડવાનો છે. સેતુર, તો સેતુરનો સે, તો આ રીતે સને તમારે ટપકા ધીરે ધીરે જોડતું જવાનું અને સે બનાવવાનો છે. એ જ રીતે ડેડકો, તો ડેડકાનો દે છે, તો દને પણ તમારે આ રીતે દેને પણ ટપકા જોડવાના છે. તો આ રીતે તમારે ટપકા જોડવાના અને સાદે પોથી માટલા સુધી પૂર્ણ કરવાનું. હોમવર્કની અંદર પ્રશ્ન 11 શબ્દો બનાવો નોટની અંદર લખવાનો છે અને પ્રશ્ન 12 શબ્દો છે એ પણ નોટની અંદર લખવાના છે. પ્રણામ.